હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં હશો? તો શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર હું તમારું સ્વાગત કરું છું. આપણે ફિઝિક્સ સબ્જેક્ટ ભણી રહ્યા છીએ અને હું છું કુલદીપ ટંડેલ. તો ચેપ્ટર નંબર 1 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ડાયપોલ વિશે અભ્યાસ કર્યો હતો. એટલે કે વિદ્યુત ડાયપોલ શું છે? તો બે સમાન અને વિજાતીય વિદ્યુત ભારોનું એક તંત્ર છે જે એકબીજાથી 2a જેટલા અંતરે આવેલું હોય. બરાબર, બે ડાયપોલ વચ્ચેના ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a લેવાનું છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની અંદર જે a આવે છે પદ, એ પદ શું છે? તો બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરનું અડધું છે. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શું લઈશું આપણે? 2a. તો એનું અડધું કરશું તો આપણને શું મળશે? a મળશે. તો એને રિલેટેડ જે ઉદાહરણનો એક દાખલો આપ્યો છે, સિમ્પલી સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 1.10 શું આપ્યું છે? બે વિદ્યુત ભારો પ્લસ ઓર માઇનસ 10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે. આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુત ભાર બાજુ આવેલા P બિંદુએ, અને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર આવેલા Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો ડાયપોલ આપી છે આપણને આ રીતે, એક 10 માઇનસ પહેલો વિદ્યુત ભાર છે માઇનસ 10 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુત ભાર છે પ્લસ 10 માઇક્રોકુલમ, અને આ ઓ બિંદુથી, બેના મધ્ય બિંદુથી કેટલા અંતરે? 15 સેન્ટીમીટર દૂર અક્ષ પરનું કોઈ એક બિંદુ છે પી. આ પી બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એક પ્લસ 10 ક્યુ 10 માઇક્રોકુલમ, એક માઇનસ 10 માઇક્રોકુલમ એટલે ડાયપોલ થઈ. તો ડાયપોલની અક્ષ પર આર કેટલા અંતરે? 15 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. 15 સેન્ટીમીટર એટલે 0.15 મીટર થશે. અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a લઈશું તો 2a બરાબર કેટલું છે? 5 મિલીમીટર. તો આના ઉપરથી a બરાબર કેટલું થશે? 2.5 મિલીમીટર. એટલે 2.5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3 મીટર, આટલું અંતર થશે બે વિદ્યુત ભારો વચ્ચેનું. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે, પણ આપણે એ ગણતરીમાં જોઈશે એટલા માટે તે કેટલું આવ્યું? 2.5 મિલીમીટર. તો આ મીટરમાં છે, ના મિલીમાં છે, એનો મતલબ અહીં આર એ એની સરખામણીમાં મોટું છે. તેથી અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે સૂત્ર આ વાપરી શકીએ. એનું મૂલ્ય લખીએ તો આપણે શું લખી શકીએ? 2kp ડિવાઇડ બાય આર ક્યુબ. હવે આના માટે આપણે ડાયપોલ મોમેન્ટ p શોધવી પડશે. તો p ને આપણે 2aq લખી શકીએ. તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અક્ષ પરના બિંદુએ, આ પહેલી ગણતરી આપણે કરી રહ્યા છીએ, અક્ષ પરના બિંદુએ કેટલું થશે? 4 અથવા તો 2k ઇન્ટુ 2aq. આની અંદર કિંમતો મૂકીએ, 2k ની કિંમત 9 ઇન્ટુ 10 પાવર 9, 2a ની કિંમત 5 મિલીમીટર છે તો 5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3, Q નું મૂલ્ય 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત ભાગ્યા R નો ઘન અંતર કેટલું છે? 0.15 મીટર. તો એનો શું કરશું આપણે? ઘન કરશું. તો આને કેલ્ક્યુલેટરની અંદર સોલ્વ કરીએ. 9 18 ગુણ્યા 5 ગુણ્યા 10 ભાગ્યા 0.15 ભાગ્યા 0.15 ભાગ્યા 0.15 તો થશે 266, એટલે એને 2.66 ઇન્ટુ 10 પાવર 3 ને 2 5 5 ઘાત, અને આ ઘાત કેટલી બચી એ જોઈએ. 6 ને 3 9 માઇનસ 9 એટલે 1 કે ઘાત નહીં, એટલે આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે 2.66 ઇન્ટુ 10 પાવર 5 ન્યૂટન પ્રતિ કુલમ. હવે આ કઈ દિશામાં હશે? તો દિશાની સાથે લખીએ, આ ફક્ત આપણે મૂલ્ય શોધ્યું તેની દિશા સાથે લખીએ. તો ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ડાયપોલ મોમેન્ટની દિશામાં. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હશે? તો માઇનસ થી પ્લસ એટલે આ દિશામાં હશે ડાયપોલ મોમેન્ટ, એટલે ઓ થી પી દિશામાં, એટલે એને આપણે ઓપીની દિશામાં લખી શકીએ. ઓપીની દિશામાં એટલે આ તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે બી ની અંદર આપણને બિંદુ ક્યાં આપ્યું છે? તો એક માઇનસ 10 માઇક્રોકુલમ અને એક પ્લસ 10 માઇક્રોકુલમ,
અને એના મધ્યમાંથી પસાર થતી રેખા, એ રેખા પણ અહીંયા ક્યુ બિંદુ આપી છે. કેટલા અંતરે? તો 15 સેન્ટીમીટર. અને અહીંયા પણ અંતર 15 સેન્ટીમીટર છે. તો વિષુવવૃત્તીય સમતલ પર આવેલું બિંદુ કહેવાય એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે અથવા તો સદિશ રૂપે એનું સૂત્ર લખીએ તો -kp/r³. kp/r³ -p કેપ. k 9 × 10⁻¹. p એટલે 2aq, 2a ની કિંમત 5 મિલીમીટર અને q ની કિંમત 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻¹⁶ કુલમ. અને r કેટલું છે? 0.15. આ 15 સેન્ટીમીટર લખ્યું છે તો 0.15 મીટર થશે એટલે એનો ઘન. આની ગણતરી કરીએ, 9 × 45 × 10⁰¹⁰⁰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 ⁰
5 ઇન્ટુ 10 ઘાત કેટલી થશે? 9 માઇનસ 9 એટલે 0, એટલે આટલા ન્યૂટન પ્રતિ કુલમ્બ. માઇનસ પી કેપ, માઇનસ પી કેપ એટલે કઈ દિશા લખી શકાય? તો પી ની વિરુદ્ધ દિશા. પી કઈ દિશામાં છે? આ એ છે ને આ બી છે, તો પી માઇનસ થી પ્લસ એટલે એ થી બી દિશામાં પી થશે, તો વિદ્યુત ક્ષેત્ર તેની વિરુદ્ધ દિશામાં એટલે આ દિશામાં આવશે. આ દિશા એટલે કઈ દિશા? તો કે બી થી એ તરફની દિશામાં, બી એ દિશામાં આવું લખી શકાય. તો આ સરળ સૂત્રથી આપણે આ મૂલ્યો શોધી શકીએ, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સમાન બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ. એટલે કોઈ ડાયપોલને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકશું, એટલે કે એના પોતાના વિદ્યુત ક્ષેત્ર સિવાયના વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું, તો શું થશે એ જોઈએ. અને સમાન એટલે કેવું વિદ્યુત ક્ષેત્ર? તો કે નિયમિત, જેમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? સમાન હોય, એને આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. સમાન અથવા તો લખીએ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ. તો ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફની દિશામાં છે અને નિયમિત છે, એટલે દરેક જગ્યાએ સમાન છે. એમાં કોઈ ડાયપોલ આવેલી છે, એટલે એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને બીજો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તો શું થશે આ ડાયપોલનું એ સમજીએ. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને મૂકીએ તો એના પર બળ લાગે. કેટલું બળ લાગે? તો ક્યુ ઇન્ટુ ઈ જેટલું. કઈ દિશામાં? તો ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, એટલે આ દિશામાં બળ લાગશે. કેટલું બળ લાગશે? ક્યુ ઇન્ટુ ઈ. ઋણ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? તો એનું મૂલ્ય પણ ક્યુ ઇન્ટુ ઈ, પણ કઈ દિશામાં બળ લાગે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે નીચે તરફ બળ લાગશે. તો આ બંને પર લાગતું બળ કેવું છે? પરિણામી બળ શું થશે? તો બંને પર લાગતા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર લાગતા બળનો શું થશે? સદિશ સરવાળો થશે. બંને સમાન મૂલ્યને અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શું થશે? ઝીરો. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકશું તો ડાયપોલ પર પરિણામી બળ શૂન્ય લાગે, એટલે કે પરિણામી બળ લાગતું નથી. ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય મળે એવું લખી શકે. ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય મળે, એટલે એના પર કોઈ બળ ના લાગે. બળ ના લાગે એટલે ડાયપોલ ખસે નહીં, જ્યાં છે ત્યાંની ત્યાં જ રહે. હવે ડાયપોલ મોમેન્ટની દિશા આવશે માઇનસ થી પ્લસ, એટલે આ દિશામાં ડાયપોલ મોમેન્ટ હશે અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. તો બે વચ્ચેની દિશા, બેની દિશા વચ્ચેનો ખૂણો આપણે લઈ લઈએ થીટા. એટલે થીટા અહીંયા આગળ શું છે એ સમજવું. ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો, જેને આપણે થીટા લીધો છે. હવે આ બે ડાયપોલના વિદ્યુત ભારો ઉપર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યનું બળ લાગે છે, પરંતુ બે બળની કાર્યરેખા એ એક બિંદુમાંથી પસાર થતી નથી. એટલે કે આ પેન ઉપર આમ બળ લગાડ્યું, એક આ દિશામાં એક આ દિશામાં સમાન મૂલ્યનું, તો પેન ખસે પણ નહીં અને ફરે પણ નહીં. ખસે ક્યારે? જ્યારે પરિણામી બળ લાગે. તો પરિણામી બળ તો શૂન્ય જ છે એટલે ખસવાનું નથી. ફરે ક્યારે?
જ્યારે બોર્ડની કાર્યરેખા અલગ અલગ હોય એટલે એકને અહીં બોર્ડ લગાવવું ને આને અહીંથી બોર્ડ લગાવવું, એટલે આમ બોર્ડ લગાવવું, એકને આમ અને એકને આમ, તો એ ફોર્સે, એટલે એના પર શું લાગશે? ટોર્ક લાગશે. એટલે બે બળની કાર્યરેખા, પરંતુ બળોની કાર્યરેખા જુદા જુદા બિંદુમાંથી પસાર થતી હોવાથી ડાયપોલ પર ટોર્ક લાગશે. શું લાગશે? ટોર્ક લાગશે. તો કેટલું ટોર્ક લાગે? તો અહીં જે બે બળ છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એને કહેવાય બળ યુગ્મ. તો બળ યુગ્મને કારણે લાગતું ટોર્ક, એનું સૂત્ર શું આવશે? તો બળ યુગ્મને કારણે લાગતા ટોર્કનું સૂત્ર આવે બળનું માન, એટલે કે બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર. બળની કાર્યરેખાઓ વચ્ચેનું લંબ અંતર આ સૂત્ર છે, આપણે 11 સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે. તો બળની કાર્યરેખા આ બે છે, એમના વચ્ચેનું લંબ અંતર એટલે આ અંતર થશે, બરાબર. હવે તમે અહીં જોશો તો આ ખૂણો થીટા છે, તો અહીં ઝેડ બને છે, તો આ ખૂણો પણ શું થશે? થીટા થશે. આ ખૂણો પણ શું થશે? થીટા. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચેનો અંતર છે 2a, બરાબર. અને આપણે આ અંતર શોધવાનું છે x, જે બેની કાર્યરેખા વચ્ચેનો અંતર છે. તો કેવી રીતે શોધશું? તો બળનું મૂલ્ય કેટલું છે? q ઇન્ટુ e, અને બળની કાર્યરેખાઓ વચ્ચેનો અંતર છે x. તો x શોધવા માટે આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. અહીં આગળ ખૂણો થીટા છે, આ x છે અને આ છે બે વચ્ચેનો અંતર 2a. આ છે બે વચ્ચેનો અંતર 2a. અથવા તો આપણે એવું લખી શકીએ કે આ ખૂણો થીટા છે તો એને સામેનો ખૂણો થીટા થશે, અને આ 90 ડિગ્રી છે તો આ ખૂણો થશે 90 માઇનસ થીટા. કેટલો થશે? 90 માઇનસ થીટા. તો અહીંયા આગળ આ ખૂણાને ધ્યાનમાં લઈએ તો આ થશે 90 માઇનસ થીટા. અથવા તો આને થીટા લો તો પણ સારું રહેશે, ગણતરી ઇઝી રહેશે. ચાલો, તો આ ખૂણા માટે આ એક્સ કઈ બાજુ છે? સામેની, અને આ શું છે? કર્ણ. તો આકૃતિ પરથી, ત્રિકોણ પરથી શું લખી શકાય? સાઈન થીટા બરાબર સામેની બાજુ એક્સ ભાગ્યા કર્ણ 2a. તો એક્સ બરાબર શું લખાય? 2a સાઈન થીટા. સમીકરણ 1 માં એક્સ ની કિંમત મૂકતા શું થશે? તો ટોર્ક બરાબર શું થશે? QE. X બરાબર શું લખશું? 2A સાઇન થીટા. અહીં લખશું 2AQ E સાઇન થીટા. 2AQ એટલે ડાયપોલ મોમેન્ટ P, એટલે આ શું થશે? PE સાઇન થીટા. અને AB સાઇન થીટા બરાબર શું થાય? A ક્રોસ B. એટલે ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય શું થશે? PE સાઇન થીટા. અને સદિશ રૂપે લખીએ તો P ક્રોસ E, એટલે કે ટોર્ક કઈ દિશામાં લાગશે? તો P અને E થી બનતા સમતલને લંબ, એટલે P આ દિશામાં છે, E આ દિશામાં. P થી E તમે બોટલના ઢાંકણને ફેરવો, આમ ફેરવશો તો બોટલનું ઢાંકણ ખુલશે, એટલે આ તરફની દિશામાં, બોર્ડથી બહાર આવતી દિશામાં એના ઉપર ટોર્ક લાગશે. તો આ શું થયું? તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકીએ તો એ ખસતી નથી, કારણ કે એના પર બળ લાગતું નથી, પરંતુ એ ફરશે, કારણ કે એના પર શું લાગે છે? ટોર્ક. થોડું ડીપમાં એને સમજીએ ક્યારે કેટલું ટોર્ક લાગશે. તો આ પહેલો કિસ્સો લઈએ કે જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને ડાયપોલ આ રીતે આવેલી છે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે, ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, તો P અને E વચ્ચેનો ખૂણો 90, થીટા 90 હશે, તો ટોર્ક કેટલું લાગશે? તો PE સાઈન 90, સાઈન 90 1 થાય તો આ મહત્તમ ટોર્ક લાગશે. ક્યારે? જ્યારે P અને E વચ્ચેનો ખૂણો કેવો હશે? 90 ડિગ્રી હશે. બીજો કિસ્સો લઈએ, કિસ્સો 2, કે જ્યારે
આ પ્રમાણેની ડાયપોલ હોય, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો ડાયપોલ મોમેન્ટ નીચે તરફની દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફની દિશામાં, તો P અને E બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ખૂણો પાઈ. અથવા તો આ જ કિસ્સામાં બીજો એક કિસ્સો લઈએ કે ધારો કે આ રીતે ડાયપોલ હોય, અથવા તો આ કિસ્સા માટે પહેલા લખીએ તો ટોર્ક કેટલું થશે? E sin pi, sin pi શું થાય? 0, એટલે ટોર્ક લાગશે નહીં. બીજો કિસ્સો લઈએ, કિસ્સો ત્રણ, આ કિસ્સો એક, આ કિસ્સો બે અને આ કિસ્સો ત્રણ. આ દિશામાં છે ડાયપોલ મોમેન્ટ અને આ વિદ્યુત ક્ષેત્ર. પી અને ઈ વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી. તો લાગતું ટોર્ક કેટલું થશે? પીઈ સાઇન 0. સાઇન 0 કેટલું થાય? 0, એટલે એના પર લાગતું ટોર્ક 0 આવશે. એનો મને મિનિંગ એ થયો કે તમે જુઓ તો જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે, એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, ત્યારે એના પર લાગતું ટોર્ક 0 થાય છે. ટોર્ક 0 થશે એટલે એ ફરવાની બંધ થઈ જશે. એનો મિનિંગ એ થયો કે ડાયપોલને તમે આ રીતે કોઈ થીટા ખૂણે મૂકશો વિદ્યુત ક્ષેત્રની અંદર, તો એના પર ટોર્ક લાગશે અને જ્યારે તે ફરીને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે ત્યારે એના પર લાગતું ટોર્ક 0 થશે, એટલે કે ફરવાનું બંધ થશે. એનો મિનિંગ એ થાય કે ટોર્ક એ કે ડાયપોલ પર લાગતું ટોર્ક, ડાયપોલ પર લાગતું ટોર્ક તેને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવે છે. અને બીજો અગત્યનો મુદ્દો આપણે નોંધવાનો છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ 0 હશે અને ટોર્ક એ 0 હોઈ શકે. ટોર્ક લાગે છે પરંતુ જ્યારે આ કેસ હશે ત્યારે ટોર્ક 0 છે, એટલે બળ તો 0 હશે જ, 0 જ હશે એવું લખી શકાય બળ માટે, પરંતુ ટોર્ક 0 હોઈ શકે આ બે કિસ્સામાં, બાકીના કિસ્સામાં એના ઉપર ટોર્ક લાગશે. તો તે જ રીતે જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થશે એ પણ સાથે સાથે નોંધી દઈએ. અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ, તો જ્યારે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકશું ત્યારે શું થશે? તો વિદ્યુત ક્ષેત્રમાં એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. બંને બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ના મૂલ્ય અને દિશા કંઈક અલગ જ છે, એટલે આના પર આ દિશામાં કઈ બળ લાગશે? QE. તો આના પર આ દિશામાં કઈ બળ લાગશે? માઇનસ QE. QE1 અને QE2, કારણ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કંઈક અલગ હશે ત્યાં આગળ. તો આ બે બળ અલગ દિશામાં અને અલગ મૂલ્યના હોવાથી પરિણામી બળ એ 0 ન થશે, એટલે પરિણામી બળ અશૂન્ય હશે. પરિણામી બળ અશૂન્ય હશે એટલે શું થશે? બળ લાગે તો ડાયપોલ શું થશે? ખસે, એટલે ડાયપોલ ખસે. જે દિશામાં પરિણામી બળ હશે એ દિશામાં ડાયપોલ ખસે. અને પરિણામી ટોર્ક એ 0 હોઈ શકે. કયા કિસ્સામાં? તો એ આપણને ખબર છે જ્યારે આ કિસ્સાઓ આવે ત્યારે. તો બળ અશૂન્ય થશે એટલે ડાયપોલ ખસે, અને પરિણામી ટોર્ક પણ લાગતું હોવાથી એ ફરશે, એટલે આમ થશે, ખસે પણ ફરશે પણ ગમે ત્યાં જશે. તો આવી વર્તણૂક હશે ડાયપોલ ની કોની અંદર? અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર. તો આ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાતી નોંધ છે કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલનું શું થશે અને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં શું થશે. તો આ બંને વર્તણૂક તમારે સમજવાની છે. એ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ફક્ત ડાયપોલ ફરી શકે, જ્યારે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તે ખસે પણ ફરે પણ ગમે તે દિશામાં જશે. આ રીતની વર્તણૂક દર્શાવશે ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે નવો ટોપિક જોઈએ, વિદ્યુત ભારનું વિતરણ. નવો ટોપિક જોઈએ વિદ્યુત ભારનું વિતરણ. તો ધારો કે કોઈ વિસ્તારની અંદર વિદ્યુત ભાર વિતરિત થયેલા છે, તો એના બે પ્રકાર છે, એક સતત વિતરણ અને બીજું અસતત વિતરણ. તો સતત એટલે શું?
તો કે ધારો કે આ કોઈ રેખા પર વિદ્યુતભાર વિતરિત થયેલા છે અને દરેક જગ્યાએ વિદ્યુતભાર સમાન મૂલ્યના છે. અસતત એટલે કોઈ જગ્યાએ વધારે છે, કોઈ જગ્યાએ ઓછા. આવા વિતરણને અસતત વિતરણ કહેશું અને આવા વિતરણને સતત વિતરણ કહેશું. તો આપણે સતત વિતરણ વિશે ભણવાના છીએ, વિદ્યુતભારનું સતત વિતરણ. તો વિદ્યુતભારનું વિતરણ ત્રણ પ્રકારનું હોઈ શકે. એક તો રેખીય વિતરણ, એટલે ધારો કે કોઈ રેખા પર વિદ્યુતભાર પથરાયેલા છે તો એના માટે એકમ લંબાઈમાં કેટલા વિદ્યુતભારો છે તે તમારે ગણવાનું રહેશે. એને કહેવાશે રેખીય વિદ્યુતભાર ઘનતા. એને શું કહેવાશે? રેખીય વિદ્યુતભાર ઘનતા. તો રેખીય વિદ્યુતભાર ઘનતા બરાબર વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ થશે, કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ લંબાઈ. તો એને કહેવાશે રેખીય વિદ્યુતભાર ઘનતા. એને લેમડા વડે દર્શાવશું, ક્યુ બાય એલ લખી શકીએ આપણે. એને એકમ શું થશે? કુલમ પ્રતિ મીટર. એટલે એક મીટર લંબાઈમાં કેટલા વિદ્યુતભાર છે એ દર્શાવશે કોણ? રેખીય વિદ્યુતભાર ઘનતા. એ જ રીતે બીજા પ્રકારનું વિતરણ છે પુષ્ઠ વિતરણ. પુષ્ઠ વિતરણ એટલે ધારો કે આવા કોઈ કે એક સમતલ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે તો એક મીટર સ્ક્વેરમાં કેટલો વિદ્યુતભાર છે એકમ ક્ષેત્રફળમાં એ કોણ દર્શાવશે? તો પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા. કોણ દર્શાવશે? પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે સિગ્મા વડે દર્શાવશું. તો પુષ્ઠ વિદ્યુતભાર ઘનતા બરાબર કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ. એનો કુલ વિદ્યુતભાર કયું છે અને કુલ ક્ષેત્રફળ એ છે તો એને એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એક મીટર સ્ક્વેરમાં કેટલા વિદ્યુતભાર છે આ દર્શાવશે. ત્રીજું છે કદ વિતરણ. કોઈ કદમાં ધારો કે આવા સમઘનમાં વિદ્યુતભાર પથરાયેલા છે આખા કદની અંદર. તો એના માટે આપણે કદ વિદ્યુતભાર ઘનતા શોધશું. શું શોધશું? કદ વિદ્યુતભાર ઘનતા, જેના બરાબર થશે કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ કદ. એટલે આ શું બતાવશે? એને રો વડે દર્શાવશું. એકમ કદમાં કેટલા વિદ્યુતભાર રહેલા એટલે કુલમ પ્રતિ મીટર ક્યુબ, 1 મીટર ક્યુબમાં કેટલા વિદ્યુતભાર રહેલા એ આ બતાવશે. તો આવા સતત વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું એ શીખવાનું છે. હવે આપણે જો આ ચેપ્ટરમાં શરૂઆત આપણે ક્યાંથી કરી, તો એક વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું કે ક્યુ બાય આર સ્ક્વેર એ જોયું. પછી બે વિદ્યુતભારનું તંત્ર ડાયપોલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ જોયું. હવે આ રીતે કોઈ જગ્યાએ ઘણા બધા વિદ્યુતભારો વિતરિત થયેલા હોય તો એવા વિદ્યુતભાર વિતરણના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું એ શોધતા આપણે શીખીએ. તો એ કેવી રીતે કરશું એના એક અમુક સ્ટેપ છે બરાબર. તો ચોપડીના સ્વાધ્યાયની અંદર એક દાખલો આપ્યો છે, એ દાખલાને લઈને આ સ્ટેપ પણ સાથે સાથે શીખીએ અને એની ગણતરી પણ શીખીએ કે કેવી રીતે એને કરશું આપણે. તો દાખલો નંબર સ્વાધ્યાયનો 1.30, ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. એટલે એક તાર છે, ખૂબ લાંબો છે એટલે સમજો અનંત લંબાઈનો છે. એના કારણે અહીંથી આર અંતરે આવેલા પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એની રેખીય ઘનતા છે લેમડા. હવે જ્યારે આના પર ઘણા બધા વિદ્યુતભારો હોય અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો પહેલું સ્ટેપ તમારે એને નાના ભાગમાં વિભાજિત કરવાનું. તો એક કોઈ એક નાનકડો ભાગ લઈએ આ, જેની લંબાઈ લઈએ ડીએલ અથવા ડીએક્સ, જ્યાં આ કેન્દ્રથી એક્સ જેટલા અંતરે છે, આ તાર અનંત અંતર સુધી લંબાયેલો છે. તો આ વિદ્યુતભારને કારણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો આ નાનકડા ડીએક્સ લંબાઈના વિદ્યુતભારમાં પહેલા વિદ્યુતભાર શોધીએ. ડીએક્સ લંબાઈના ખંડમાં વિદ્યુતભાર કેટલા હશે એને ડીક્યુ વડે દર્શાવીએ. તો એકમ લંબાઈમાં લેમડા, તો ડીએક્સ લંબાઈમાં કેટલા? લેમડા ઇન્ટુ ડીએક્સ. આ પ્લસ વિદ્યુતભાર હોવાથી એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે કંઈક. નાનકડા ભાગને કારણે વિદ્યુત ક્ષેત્ર એટલે ડી લખીએ. તેવી જ રીતે અહીંથી નીચે પણ એક્સ અંતરે આવેલો એક ભાગ લો, આ સમ સરખી લંબાઈનો, એના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. હવે બંનેના ઘટક શોધીએ. તો અહીં જો ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. તો આ બંનેના ઘટક, આ થીટા હશે તો આ સામેનો થીટા થશે અને આ થીટા હશે તો આ સામેનો થીટા થશે. એટલે આ થશે ડી કોસ થીટા ઘટક આનો અને આ થશે ડી સાઇન થીટા. આ ઘટક થશે
DE sin theta આ સદિશનો અને આ સદિશનો બીજો ઘટક થશે DE cos theta. હવે બંને ટુકડો અહીંથી સમાન અંતરે આવેલો છે, R જેટલા અંતરે. તો બંનેના કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર DE પણ સમાન હશે. તો DE sin theta અને DE sin theta પરસ્પર વિરુદ્ધ દિશામાંથી એકબીજાને નાબૂદ કરશે, એટલે પરિણામી વિદ્યુતક્ષેત્ર એ આ DE cos theta ઘટકોનો સરવાળો કરવાનો રહેશે. તો આ DQ વિદ્યુતભારને કારણે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે, વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું લખી શકાય, તો K Q ભાગ્યા R સ્ક્વેર, એનું અંતર આપણે R લીધું છે, R સ્ક્વેર લઈ શકાય. અને અહીંયા DE sin theta ઘટકો એકબીજાને નાબૂદ કરે છે. એટલે દરેક ખંડ માટે તેની સામે આવેલો ખંડ ના કારણે ઉદ્ભવતો DE sin theta ઘટક વિદ્યુત ક્ષેત્રનો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બંને એકબીજાને નાબૂદ કરશે, એટલે આ દિશામાં કોઈ ઘટક નહીં મળશે, એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, હવે આ અંતરને આપણે વાય લઈશું કારણ કે આ બિંદુના અંતરને આપણે આર લીધું છે, તો આ વાય સ્ક્વેર આવશે આ ખંડનું આ બિંદુથી અંતર પી બિંદુ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે શું કરશું, આપણે DE cos theta ઘટકને ભેગા કરશું. તો બધા ખંડના DE cos theta ઘટકને ભેગા કરશો એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે, સંકલન DE cos theta. ભેગા કરવું એટલે સંકલિત કરવું એટલે સંકલન. DE બરાબર શું છે, તો K DQ ભાગ્યા y સ્ક્વેર ઇન્ટુ cos theta. હવે આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ આપણે, અહીંથી આ લંબાઈ છે x, આ છે r અને આ છે y અને આ છે થીટા. તો આના ઉપરથી y સ્ક્વેર બરાબર શું લખાશે, x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. અને cos થીટા બરાબર શું લખાશે, પાસેની બાજુ r અને કર્ણ y, y એટલે x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો પાવર 1/2. તો અહીં આગળ કિંમત મૂકી k તો અચળ છે, બહાર આવી જશે. dq ની કિંમત કેટલી છે, લેમ્ડા ઇન્ટુ dx. અને y સ્ક્વેર બરાબર મૂકીએ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. અને cos થીટા બરાબર મૂકીએ r ડિવાઇડ બાય x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પાવર 3/2. તો લેમ્ડા પણ અચળ, k પણ અચળ, બહાર આવી જશે r dx ડિવાઇડ બાય, r પણ અચળ છે બહાર આવી જશે, dx ડિવાઇડ બાય શું આવ્યું, x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર નો, સોરી અહીંયા 1/2 ઘટ છે, તો 1/2 પ્લસ 1 કેટલા ઘાત થશે, 3/2. હવે આનું સંકલન કરવાનું છે તો આપણે એક કામ કરી શકીએ, ધારો કે x બરાબર આપણે ધારી લઈએ r tan theta. શું ધારી લઈએ, r tan theta. તો આનો r ની સાપેક્ષે વિકલન કરીએ અથવા theta ની સાપેક્ષે વિકલન કરીએ તો dx by d theta બરાબર r tan theta નું થશે sec theta tan theta, સોરી tan theta નું થશે sec square theta. તો આના ઉપરથી dx બરાબર શું થશે, r sec square theta d theta. હવે આમાં કિંમતો મૂકીએ, લિમિટ સેટ કરીએ, theta બતાવે તમારે સંકલન theta નું કરવાનું છે, d theta અહીં આગળ આપણે dq છે, dx બતાવે તમારે સંકલન x નું કરવાનું છે. x શું છે, તો મધ્ય બિંદુથી આ ભાગનું અંતર. તો પહેલો ભાગ આપણે નીચેનો લઈશું અનંત અંતરનો, છેલ્લો ભાગ આપણે પ્લસ અનંત અંતરે લઈશું, એટલે x ની લિમિટ આવશે માઇનસ અનંતથી પ્લસ અનંત. તો જ્યારે આપણે આ ધારીએ ત્યારે જ્યારે x અનંત હોય, માઇનસ અનંત હોય, ત્યારે થીટા કેટલું થાય એ પણ લખવું પડે, એની લિમિટ ચેન્જ કરવી પડે, કારણ કે હવે dx ની જગ્યા પર d થીટા આવશે એટલા માટે. તો x ની કિંમત જ્યારે અનંત હોય, હવે x આપણે શું ધાર્યું છે, r tan theta, x અનંત એટલે tan theta અનંત થશે. tan theta અનંત ક્યારે થાય, tan theta બરાબર શું આવે, sin theta ભાગ્યા cos theta. એટલે cos theta નું મૂલ્ય જ્યારે 0 થશે, તો જ્યારે sin theta minus 1 હશે, cos theta 0 હશે, ત્યારે આ જવાબ minus અનંત આવશે. તો આ ક્યારે હોય, જ્યારે theta ની કિંમત કેટલી હોય, 3π/2. અને જ્યારે x ની કિંમત પ્લસ અનંત હોય ત્યારે થીટા ની કિંમત કેટલી થશે, તો x ની કિંમત પ્લસ અનંત એટલે tan થીટા અનંત થવું જોઈએ. tan થીટા અનંત ક્યારે થાય, જ્યારે sin થીટા બરાબર
1 હોય અને cos થીટા બરાબર 0 હોય. તો જ્યારે sin થીટા ની કિંમત 1 હોય અને cos થીટા ની 0 હોય ત્યારે આ અનંત મળશે. અને એ ક્યારે થાય? જ્યારે ખૂણો કેટલો હોય? π/2 હોય ત્યારે. થીટા કેટલો હોય? π/2. એટલે લિમિટ આપણે આ રીતે ચેન્જ કરી શકીએ. તો લિમિટ ચેન્જ કરીને કિંમતો મૂકીએ. તો આના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત શું થશે? લેમ્ડા કે આર dx ની જગ્યા પર આપણે મૂકશું r sec square theta d theta, અને x square ની જગ્યા x ની જગ્યા પર મૂકશું આપણે r tan theta, એટલે r square tan square theta plus r square power 3 by 2. r square ને કોમન કાઢીએ તો એનો પાવર 3 by 2 બહાર નીકળશે, તો r નો ઘન બહાર આવશે. અને ઉપર પણ એક r છે એને પણ બહાર કરીએ તો r square થશે. આ થઈ જશે sec square theta d theta. અને લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તો theta ની કિંમત 3 pi by 2 થી pi by 2 આ રીતે મળશે. અહીંયા r square કોમન કાઢ્યું તો tan square plus 1 આવ્યું. 1 plus tan square શું થશે? sec square theta. એક r રહી જશે, r નો ઘન અને r square છે, તો આ થશે sec square theta. એનો કેટલો ઘાત છે? 3 by 2. 3 by 2 ઘાત એટલે વર્ગ કેન્સલ થશે. વર્ગ કેન્સલ થશે તો શું આવશે? લેમ્ડા કે આર વર્ગ કેન્સલ થશે એટલે સેક સ્ક્વેર થીટા ભાગ્યા સેક ક્યુબ થીટા. તો 1 બાય સેક થીટા રહી જશે. 1 બાય સેક થીટા એટલે કોસ થીટા થશે. એટલે કોસ થીટાનું સંકલન કરવાનું, લિમિટ મૂકવાની 3 પાઈ બાય 2 થી પાઈ બાય 2. કોસ થીટાનું સંકલન થશે માઇનસ સાઈન થીટા. સોરી, કોસ થીટાનું સંકલન થાય સાઈન થીટા. ક્યાંથી ક્યાં? 3 પાઈ બાય 2 થી પાઈ બાય 2. તો પહેલા લિમિટ મૂકશું આપણે સાઈન પાઈ બાય 2 અને પછી મૂકશું સાઈન 3 પાઈ બાય 2. સાઈન પાઈ બાય 2 કેટલું થશે? 1. ને સાઈન 3 પાઈ બાય 2 માઇનસ 1. માઇનસ માઇનસ પ્લસ 1 એટલે આ 2 થશે. તો 2 કે લેમ્ડા બાય આર આ સૂત્ર થયું વિદ્યુત ક્ષેત્રનું અનંત લંબાઈના તાર વડે. તો અનંત લંબાઈના તાર પર વિદ્યુત વિદ્યુત ભાર જો પથરાયેલા હોય તો એનાથી આર જેટલા લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? 2 કે લેમ્ડા બાય આર. અને દિશા કઈ થઈ? તો દિશા આ તારથી દૂર જતી દિશામાં આવશે પ્લસ વિદ્યુત ભાર હોવાથી, તો એને આર કેપની દિશામાં લખી શકાય. આરની દિશામાં આર એ તારને લંબ તરફની દિશામાંનો એકમ સદિશ કહી શકાય. તો આ રીતે આ સૂત્ર આપણે તારવી શકીએ વિદ્યુત ભાર વિતરણનો ઉપયોગ કરીને. તો કોઈ પણ વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધાશે? તો પહેલા તમારે જે પણ વિદ્યુત ભાર વિતરણ આપ્યું હોય એને નાના ભાગમાં વિભાજિત કરવાનું. નાના ભાગ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, અને એ વિદ્યુત ક્ષેત્રનું શું કરવાનું? સંકલન કરશું તો આપણને શું મળશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર વિતરણના કારણે. તો કોઈ એક રેખા પર જો વિદ્યુત ભાર પથરાયેલા હોય એકમ લંબાઈમાં લેમડા જેટલા વિદ્યુત ભાર હોય તો તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આ સૂત્રથી મળશે. બરાબર. હવે અહીં ગોસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય એવું કેમ લખ્યું છે? તો આગળ જતા આપણે એક ગોસનો નિયમ ભણીશું જેનાથી સરળતાથી વિદ્યુત ક્ષેત્ર તમે શોધી શકો. બરાબર. પરંતુ એનો ઉપયોગ કર્યા વગર શોધવાનો હતો, એટલે વિદ્યુત ભાર વિતરણની રીતનો ઉપયોગ કરીને. એટલે કોઈ પણ વિદ્યુત ભાર વિતરણ માટે તમે શું કરશો? એને નાના ખંડમાં વિભાજિત કરશો. તે નાના ખંડ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધશો, અને પછી એ નાના ખંડ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરશો તો તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. આ સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે. તો અલગ અલગ વિદ્યુત ભાર વિતરણ માટે નાના નાના ખંડ કેવા લેવાના રહેશે? તો નાના નાના અલગ અલગ વિદ્યુત ભારોના વિતરણ માટે તમારે નાના નાના ખંડ કેવા લેવાના રહેશે એ ખબર હોવી જોઈએ. ધારો કે આવું કોઈ રિંગ છે, તો તમારે એક નાની ચાપ લેવી. ધારો કે આવું કોઈ તકતી છે, તકતી છે, તો તકતી માટે તમારે આવી એક નાનકડી રિંગ લેવી. તો આ રીતે નાના નાના વિદ્યુત ભાર વિતરણ તમને લેતા આવડવું જોઈએ. વિદ્યુત ભાર વિતરણ એવું લેવાનું, નાનો ભાગ એવો લેવાનો કે એ નાના ભાગને ભેગા કરો તો તમારો મૂળ આ વિદ્યુત આ જે પદાર્થ આપેલો એ બનવો જોઈએ. આવી નાની નાની રિંગોને તમે એક ઉપર એક મૂકશો તો આ તમારી તકતી બનશે. તો આ રીતે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, અને એની પ્રેક્ટિસ તમે જે નીટના ટોપિકની અંદર કરશો. ટેક્સ્ટબુકની અંદર આટલું બધું ડીપમાં આને સમજવાની જરૂર નથી. તો હવે આજે આપણે આટલું ભણ્યા, હવે નેક્સ્ટ ટાઈમ આપણે આની આગળનું જોઈશું. તો આટલું તમે ઘરે તૈયાર કરશો એવી હું આશા રાખું છું. અને નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય બાય બધાને. સરસ તૈયારી કરો તો બોર્ડ એક્ઝામમાં માર્ક્સ પણ આપણા સરસ આવશે.
હું આશા રાખું છું કે તમારે 100 માર્ક્સ લાવવાના છે ગુજરાત બોર્ડની એક્ઝામની અંદર.